મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત શાળામાં આજે ડાયમંડ વિંગ અને સાયન્સ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્કૂલમાં 500થી વધુ મુસ્લિમ સમાજના છાત્રો અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલમાં સાયન્સ વિભાગની શરૂઆત કરવામાં આવે તેવી માંગ સમાજમાં ઉઠી હતી અને ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી સરકારમાં દરખાસ્ત કરીને સાયન્સ વિભાગ શરૂ કરાય તેવા પ્રયાસો હાથ ધરાયા હતા, ત્યારે આખરે સરકાર દ્વારા સાયન્સ વિભાગની માન્યતા મળતા આજે સાયન્સ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે સાયન્સ વિભાગ અને નવા ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર સીબી જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાયન્સ વિભાગની શરૂઆતની સાથે જ વિશાળ લેબોરેટરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી છાત્રો થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવી શકશે. આ પ્રસંગે મીરખાન મુતવા, અલાના સુમરા, અહેમદખાન પઠાણ, અમદભાઈ જત, ગફુરભાઈ શેખ, સુલતાન મોરાણી તેમજ ટ્રસ્ટીઓમાં અમીર અલી લોઢિયા, જાફરભાઈ હિંગોરા, અલી મહમદભાઈ જત, અનવર સુમરા, સૈયદ હાજી દુલાસા, મેમણ હાજી અબ્દુલ કરીમ સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાને ઘણા વર્ષો પછી અમારી સંસ્થાનું અમારા તમામ હોદ્દેદારોને એક સપનું હતું કે મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ સુવિધાઓમાં જે અમારી પાસે સગવડ ન હતી એ સાયન્સ ફેકલ્ટીની એ અમે આજે પૂર્ણ કરી શક્યા છીએ અને એના બદલ અમે શિક્ષણ વિભાગનો, રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ. શૈક્ષણિક રીતે કચ્છ હંમેશા શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કચ્છનું નામ રોશન થઈ રહ્યું હતું. અમારા સમાજની પણ એક ઈચ્છા હતી કે અમને પણ સાયન્સ ફેકલ્ટીનો લાભ મળે, એના માટેના જે કાંઈક સ્ત્રોત હતા એ અમે પૂરા કર્યા અને આજે એ અવસર અમને પ્રાપ્ત થયું. ઇન્શાઅલ્લાહ આજે અમે સાયન્સ ફેકલ્ટીનું ઉદ્ઘાટન આપણા કચ્છના માનનીય કલેક્ટર રેમ્યા મોહન IAS હસ્તે આજે અમે વિધિવત શરૂ કરી રહ્યા છીએ, એનો અમને ખૂબ જ હર્ષ લાગણી અમે વ્યક્ત કરી રહ્યા છીએ. આજે અમારી શાળાની અંદર એક તો વિજ્ઞાન પ્રવાહ જે આ વર્ષથી અમે ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરી રહ્યા છીએ, અમારા સમાજ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. એની સાથે સાથે ઉપરના માળે બીજા 14 રૂમનું બાંધકામ એનું ઉદ્ઘાટન સમારંભ રાખેલું છે અને આ ઉદ્ઘાટન સમારંભ જે છે એ અમારા સમાજ અને અમારી સંસ્થા માટે એક ઐતિહાસિક દિવસ સમાન છે, જેનું અમને ગૌરવ છે. આજનો જે પ્રસંગ છે એમાંથી એક તો વિજ્ઞાન પ્રવાહ જે અમારો સમાજ છેલ્લા 10 વર્ષથી શાળામાં શરૂ કરાય એવી માંગણી, એવી એમની માંગ હતી. અમે છેલ્લા 4 વર્ષથી સરકારમાં પ્રયત્ન કરતા હતા, અંતે આ સફળતા મળી છે. અમારા સમાજમાંથી વધુ ને વધુ મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બાળકો આગળ આવે એવી ઈચ્છા સાથે અમે આ પ્રવાસ શરૂ કર્યું છે. આશા છે સફળ થશું.